આ પહેલી ચાસની અંદર અંતિમનો સ્પ્રે કરેલું છે અને આપણે ખાસ જોઈ શકીએ છીએ કે એમાં કોઈ પણ પ્રકારના ચૂસ્યા પ્રકારના દેખા જીવાત દેખાતી નથી અને આની અંદર કોઈ પણ પ્રકારની જીવાત પણ જોવા મળતી નથી અને કોઈ પણ પ્રકારની ઈયર પણ જોવા ખાસ મળતી નથી આજે આવ્યો છું પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામમાં કે જ્યાં શાકભાજીની સારી એવી ખેતી થાય છે પ્રાંતિજ નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે શાકભાજીની બહુ સારી એવી ખેતી થાય છે કમાલપુર ગામમાં ઊભો છું કે જ્યાં ફૂલેવાનું સારું આજે વાવેતર થયું છે અને એવા જ પ્રગતિશીલ ખેડૂત મિત્ર અલ્પેશભાઈ મારી જોડે હાજર છે કે જેમને ફૂલેવાનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું છે 10 તારીખે હું અહીંયા આવ્યો તો 10 માર્ચે કે એમને આ શેઢાથી આ ભાગને પહેલાં પાડ્યાની અંદર મેં ફૂલેવાની અંદર ધર્મજ ક્રોપગાર્ડની અંતિમ દવાનો એક સ્પ્રે કરાવ્યો હતો ડેમોન્સ્ટ્રેશન કરાવ્યો હતો જોવા માટે કે કેવું પરિણામ આપણે અલગ લઈ શકીએ છીએ એના માટે ખાસ તો આજે 15 તારીખ થઈ 5 દિવસની અંદર હું ફરી 14 તારીખ પણ જોયું હતું આજે 15 તારીખ આજે 2 દિવસથી સરંગ એક ઓબ્ઝર્વેશન કરું છું અને ખાસ મને એ જોવા મળે છે કે જે ભાગની અંદર સ્પ્રે નથી કર્યો અને જે ભાગની અંદર સ્પ્રે કર્યો છે એમાં ફરક એ દેખાય છે કે જે ભાગની અંદર સ્પ્રે કર્યો છે ત્યાં કોઈપણ પ્રકારની જીવાત ઉડતી દેખાતી નથી એક હીરાફુંદા નામની જીવાત પણ ખાસ જોવા મળતી નથી તેમજ પાંદડું ખોતરતા એક અંદરની સપાટીને જોઈ શકે એક નાનો એક કીડો ઈયર એક કોઈપણ પ્રકારની જોવા મળતી નથી કે જ્યારે જે ભાગની અંદર સ્પ્રે નથી થયો એ ભાગની અંદર હજુ પણ જોવા મળે છે અને ખેડૂતનું કહેવું એવું છે કે 2 દિવસ પહેલાં એટલે 13 તારીખની આસપાસ એમને એમની રીતે એક ટ્રીટમેન્ટ કરી હતી કે જે સ્પ્રે માર્યો હતો નથી આ બધના ભાગમાં કે જેમાં એક ઈયર હજુ પણ દેખાય છે ફૂંદા હજુ પણ દેખાય છે કે જ્યાં અંતિમનો ડેમોન્સ્ટ્રેશન કર્યો હતો ત્યાં હજુ પણ જોવા મળતું નથી તો આ જ વાત આપણે અલ્પેશભાઈના મોઢા સાંભળીએ કે અલ્પેશભાઈ તમારું શું કહેવું થાય છે કે 10 તારીખે અંદર જે અંતિમ દવાનો આપણે જે સ્પ્રે માર્યો હતો ફૂલેવાનની અંદર આ ચાસમાં એમાં પરિણામ અને જેમાં નથી મળે એમાં શું આપણે ફરક જોઈ શકીએ છીએ આમાં જે 10 તારીખે સ્પ્રે માર્યા પછી અંદર ફૂદી જે ઈયર એ અંદરથી ખાતી નથી બરાબર પ્રકારની જીવાત છે અંદર એક પાડિયામાં છે નહીં બરાબર પહેલાંમાં 2 દિવસ એના 2 દિવસ પછી જે સ્પ્રે કર્યો છે એમાં હજી થોડું ઘણું ફૂદી ઉડક અંદર ઈયર બિયર બધું અંદર છે મતલબ તમારે કહેવા મતલબ એ છે કે આ પાડિયા છોડીને તમે તમારી રીતે આમાં ટ્રીટમેન્ટ કરી હતી છતાંય એમાં ફૂદી અને ઈયર હજુ કીડો જોડું દેખાઈ રહ્યો છે અને અંતિમનો જેમાં સ્પ્રે કર્યો હતો એની અંદર હજુ પણ દેખાતી નથી તો અલ્પેશભાઈ તમારું શું કેવું થાય છે તમે ખેતી કરતા હોય આજુબાજુના ખેતરો કે આજુબાજુના ગામમાં કેવું હોય તો અંતિમ દવાનો સ્પ્રે ફૂલેવર અંદર કરાય કે ના કરાય બરાબર એક સચોટ નિદાન થાય છે એક ખર્ચાની પણ બચત થાય છે અને લોંગ ડ્યુરેશન સુધી આપણે એનું પરિણામ જોઈ શકીએ છીએ આભાર